જય જીનેન્દ્ર જ્ઞાતિજનો, આજે આપણે એવા વ્યક્તિને મળશું જેમને કદાચ કોઈ ઓળખાણની જરૂર નથી, જે પોતે જ પોતાના કાર્યોથી ઓળખાય છે. સમાજના દરેક નાના મોટા દરેક જણ એમને ઓળખે છે અને ખાસ myhala.com સાથે એમનું ક્યાંક ને ક્યાંક ખૂબ જ એક નાનકડી સ્ટોરી જોડાયેલી છે. 1 માર્ચ 2011 એમના થ્રુ જ આપણે વેબસાઇટ શરૂ કરેલી હતી, એમના હાથે જ શરૂ કરી હતી. એ ખાસ માય હાલાર કોમ્યુનિટી એપ માટે ખૂબ જ લકી ચાર્મ છે અને ખરેખર એવા ભાગ્યશાળી વ્યક્તિ લીધે અત્યારે આ મુકામ સુધી આપણે પહોંચી શક્યા છે. સો થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. અશોકભાઈ વેલજી પોપટ, મારું ગામ સિક્કા, હાલ અંધેરી, અને પોતે સામાજિક રીતે તો ખૂબ જ પ્રતિષ્ઠિત છે જ, પણ પોતે એક ઉદ્યોગપતિ તરીકે પણ મારું ઇલેક્ટ્રિકલ્સ કરીને ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ છે. તો અશોકભાઈ, ખરેખર જોવા જઈએ તો આપણે 2010 થી લઈને 2016 સુધી તમે જે ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, જે કન્ટિન્યુઅસ 6 વર્ષ આજ સુધી મારા સમજ હિસાબે કોઈ નથી રહ્યું. અને ફર્સ્ટ ટાઈમ જ હું 6 વર્ષ સુધી કન્ટિન્યુ ઓએસના પ્રમુખ તરીકે રહેલો છું, ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ તરીકે. યા બીજી એક ખાસ વાત અમારી થોડીક અંગત છે કે મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી તમે ખૂબ જ સામાજિક રીતે સંકળાયેલા છો. દરેક બાબતોમાં, કોઈ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ નાની મોટી કોઈ પણ બાબતોમાં તમે ખૂબ જ સંકળાયેલા છો. તો આ બાબત શેની માટે છે? એટલે ક્યાંક ને ક્યાંક આ એક તમારા કેને જુનૂન જોઈને ખરેખર તમને ફોલો કરવાનું મન થાય છે? એનું મેઇન રીઝન તો એ છે કે અમારા વારસામાં કદાચ મોટાભાઈ, મહેન્દ્રભાઈ, કાકા એ બધા એજ્યુકેશન પ્રેમી છે અને સમાજ સાથે જોડાયેલા છે. અને સૌથી વધારે મોટું એક રીઝન આપી શકું તો હું પોતે બી મેકેનિકલ થયેલો છું, એ ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની સ્કોલરશીપ લઈ અને બી મેકેનિકલ થયેલો છું. એટલે એ ટાઈમે આર્થિક પરિસ્થિતિ અમારી બરાબર નથી ને, એટલે હું ઋણી છું અને જેટલું બી સમાજ માટે કરી શકીએ, ભગવાને હમણાં ઘણું આપ્યું છે, તો એ માટે હંમેશા ભાવના એ રહી છે કે ઓસવાળો માટે કંઈક કરવાનું. નહીં, આ ખૂબ જ સરસ બાબત કહી, કેમ કે ક્યાંક ને ક્યાંક આજે તમે અત્યારે ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ચૂક્યા છો અને હજી તમે સમાજને ભૂલતા નથી. તમે હજી પણ યાદ છે તમને કે ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘમાંથી તમે અમુક સ્કોલરશીપ લઈને તમે એજ્યુકેશન લીધેલું હતું, એ ખૂબ જ સરસ બાબત કહી. થોડુંક આપણે હજી વિસ્તારપૂર્વક થોડું કરીએ. લગભગ તમે, મને એમ લાગે છે ત્યાં સુધી લગભગ 25 વર્ષથી તમે સમાજના 90s માં જોડાયેલો હતો, બરાબર, લગભગ આ સમાજ સાથે જોડાયેલો હતો. અને એમાં મતલબ રમેશભાઈ ગોળાવાલા તરીકે જે ફેમસ હતો એમની સાથે મેં સમાજ સેવા ચાલુ કરેલી. અને ત્યાર પછી સમાજની આખી રચના જોઈ કે સમાજમાં શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે અને ઓસવાળોની ખરેખર જરૂરિયાત શું છે એના ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. અને ઓસવાળો પાસેથી ફંડ જોઈએ એટલું મળી રહે છે, પણ એમાં કોઈ સામે વ્યક્તિ બરાબર પ્રોપર હોય અને પ્રોજેક્ટ પ્રોપર હોય અને જરૂરિયાતો કદાચ સમજાવનાર બરાબર હોય તો ઓસવાળોનો કોઈ પણ પ્રોજેક્ટ બાકી ના રહે. અથવા તો અમારા સ્લોગન પ્રમાણે ઓસવાળનો કોઈ પણ ભાઈ દુઃખી ના રહે, ઓસવાળનો કોઈ પણ ભાઈ શિક્ષણ વગરનો ના રહે, ઓસવાળોનો કોઈ ભાઈ મકાન વગરનો ના રહે અને મેડિકલની પૂરેપૂરી જરૂરિયાત પ્રમાણે એમને સહાય મળી રહે, એવા અમારા સ્લોગન સાથે મેં આ સમાજ સેવા ચાલુ કરેલી છે. એ ખૂબ જ સરસ બાબત છે. આ ભલે નાની નાની બાબતો છે પણ ખૂબ જ તમે વિસ્તારપૂર્વક અને ખરેખર તો અમલ પણ કરો છો તમે. બીજી એક નવી બાબત જે જોવા મળી 2011 થી મેં જે જોઈ, ઘણા બધા બદલાવો સમાજમાં આવ્યા. તમે ઓસવાળ શિક્ષણ રાહત સંઘમાં ઘણા બધા ઘણી બધી એવા કાર્યો જે અત્યાર સુધી કદાચ મને લાગે છે નતા થયા, એ કદાચ તમારા જેમ તમે કનેક્ટ થયા એમ તમે શરૂઆત કરી નાખી હતી, તો આના વિશે કંઈક તમારા તરફથી. એટલે મેં, હું પ્રમુખ બૈનાની સાથે સૌથી પહેલી સ્કીમ મેં ડિક્લેર કરી કે સંઘ ઓસવાળો માટે જે સંઘ રાહત આપી રહ્યું હતું 500 રૂપિયા પર ફેમિલી પર મંથ આપી રહ્યું હતું જરૂરિયાતમંદને, તો એ જ્યારે જોયું કે હાલત ઓસવાળોની, ઘણા બધા ફેમિલીઓની હાલત ખરાબ છે, એટલે મેં શરૂઆતમાં પ્રમુખ ભાઈના એક દિવસે એ 3000 રૂપિયા પર ફેમિલીને મળે એ રીતની સ્કીમ સ્ટાર્ટ કરી અને એ અત્યાર સુધી કન્ટિન્યુઅસ છે. પર મંથ બરાબર, એટલે કે વર્ષના 36000 રૂપિયા. અને એવા 350 ફેમિલીને આજે પૂરા ઇન્ડિયામાં આપણે સહાય આપી રહ્યા છીએ. બરાબર, 6 વર્ષ એટલે 8 વર્ષ થયા. 6 વર્ષ હું પ્રમુખ હતું ત્યારથી સ્ટાર્ટ કરી ને અત્યારે 2 વર્ષ પરાગભાઈ પ્રમુખ છે ત્યાં સુધીમાં 8 વર્ષ થયા, એ કમ્પ્લીટ કરી રહ્યા છે. પછી એજ્યુકેશન માટેનું બી 30000 રૂપિયા એ લોકો હાયર સ્કોલરશીપ આપતા હતા, એટલે લોન તરીકે એ 30000 રૂપિયા હતા.
એટલે મેં જોયું કે ખરેખર એજ્યુકેશન માટે આ ઘણી ઓછી ફીસ છે, એટલે આપે છે સ્કોલરશીપ કે લોન. એ 1 લાખ રૂપિયા એ જ ટાઈમે, સેમ ટાઈમે પ્રમુખભાઈના પછીની અમલમાં મૂકી દીધો, અને અત્યાર સુધી એ લગભગ 70 થી 80 છોકરાઓ 1 લાખ રૂપિયાની સ્કોલરશીપ લઈ અને હાયર એજ્યુકેશન લે છે. એટલે એન્જિનિયર બને છે, ડૉક્ટર બને છે, એમબીએ બને છે, સીએ બને છે. આવા બધા માટે એ લોકોનો સ્કોપ ઘણો વધી ગયો કે 1 લાખ રૂપિયા બી મતલબ સંઘ તરફથી આજે લોન મળતી હોય તો આવા સ્ટુડન્ટો આગળ આવે છે ભણવામાં. અને એવા સ્ટુડન્ટો હોય છે કે જેને કદાચ 2 થી 3 લાખ રૂપિયાની વર્ષની જરૂર હોય છે, એવા સ્ટુડન્ટ ટેલેન્ટ હોય છે, એને અમે પર્સનલી અમારું ફેમિલી અને કદાચ ગ્રુપમાંથી એને સહાય કરી, અને કોઈ પણ સ્ટુડન્ટને એજ્યુકેશનનો અટકાવ નથી આવવા દેતા કે એવા સ્ટુડન્ટને કદાચ ન્યૂઝીલેન્ડ જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, તો એ 25 થી 30 લાખનો એ લોકોનો ખર્ચો હોય છે. તો એમને બી મતલબ પર્સનલી ઘણા બધા સ્ટુડન્ટને અમે 5 લાખ રૂપિયાની એ સહાય જે કહીએ, લોન કહીએ, કે એ અમારા ફેમિલીએ બી આપેલી છે અને ગ્રુપમાંથી બી લઈ. અને એવા દર વર્ષે લગભગ મારા હિસાબ પ્રમાણે 3 થી 4 સ્ટુડન્ટ એવા હોય છે કે જેને આ સહાયની જરૂર હોય છે, કે એમાં 5 લાખ રૂપિયાની ડોનરો જોતા હોય છે. તો ઇન્ડિયામાંથી આપણે ઘણા જગ્યાને સજેસ્ટ શું કરું, અને એનું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકા જવાનું જે સપનું હોય છે ટેલેન્ટ સ્ટુડન્ટને, એ ભણી ગણી અને મોટા હાયર ડિગ્રી લઈ અને એ ફળીભૂત થયેલા છે. નહીં, આ તો મારી સામેના પણ અમુક દાખલાઓ છે કે જેમણે ખરેખર અશોકભાઈ અને એમના ફેમિલી તરફથી પણ અને એમના ગ્રુપ તરીકે પણ ઘણી બધી સહાય મળી છે. મારી સામેના પણ અમુક દાખલા છે. આ ખૂબ જ સારી બાબત છે અશોકભાઈ. ખરેખર તો જોવા જાય તો એક એજ્યુકેશન બાબત તમારા મનમાં ખરેખર આ ભાવના છે કે કદાચ તમે પોતે આના એક બેસ્ટ એક્ઝામ્પલ છો કે ખરેખર તમે ટેલેન્ટેડ હતા પણ તમને એક આર્થિક રીતે તમે થોડાક નબળા હતા, તમારું પરિવાર અને એ સ્કોલરશીપ લઈને અને અત્યારે તમે એનું ઋણ ચૂકવી રહ્યા છો. આ ખૂબ જ સારી બાબત છે. હવે બીજી એક બાબત એ કે જ્યારથી તમે 2010 થી પ્રમુખ ઓછા સંઘના થયા ત્યારથી હજી એક બાબત પણ જોવા મળી કે આપણે જે ફંડનો પ્રવાહ છે એ બહારગામથી પણ શરૂઆત વધુ થઈ ગઈ. પહેલાં તો હતો જ પણ એની કદાચ તમે ટચમાં આવ્યા પછી વધુ લોકોએ ફંડ આપવાનું શરૂ કર્યું છે. તો આ બાબતે અમુક તમારા શબ્દો. એટલે આ પ્રોજેક્ટમાં મેં તમને એજ્યુકેશનનું કીધું, ત્યાર પછી જે મકાન વગરનો ઓસવાળ ના રહી જાય એના માટેનું રેસિડન્સી આપણે બનાવી, 144 ફ્લેટ બનાવી, અને અત્યારે વિનામૂલ્યે આપણે કોઈ પણ પૈસા લીધા વગર, ઓનલી મેન્ટેનન્સ 500 રૂપિયા લઈએ છીએ, 144 ફ્લેટ, 1 બેડરૂમ, હોલ કિચન, ભિવંડીમાં, ચરનીપાડામાં, આપણે ફર્નિચર સાથે એ લોકોને આપેલું છે. એ મોટામાં મોટી એક ચેલેન્જ હતી કે નાઇરોબી વાળાઓએ મારી સાથે એક કહેલું કે ભાઈ અમારે આવી રીતના જે ફેમિલી છે એ લોકોની ક્યાંય સારી રહેવા માટેની વ્યવસ્થા કરવાની છે. તો પ્રમુખ ત્યાંની સાથે એ બી એક મેં ચેલેન્જ ઉપાડેલી, અને એમાં 750 કરોડ રૂપિયા એ લોકોએ ડોનેશન મોકલાવેલું, અને 7.5 કરોડ રૂપિયા ઇન્ડિયામાંથી ભેગા કરવાના હતા. જે અમે ઇન્ડિયામાંથી બી, એ એક બહુ સારી વસ્તુ છે કે 5 લાખના ડોનરો, એવા 100 ડોનરો અમને મળી ગયા, અને 1.2 કરોડ રૂપિયાનું બિલ્ડિંગના ડોનેશન તરીકે 2 ડોનરો અમને મળ્યા. એટલે કે 15 કરોડનું સરપ્લસ ફંડ કરી અમને ઓસવાળ રેસિડેન્સી અમે એ પૂરું કર્યું, ને અત્યારે બધા વ્યવસ્થિત રીતે સારી રીતે ત્યાં 144 ફેમિલી આપણું રહી રહ્યું છે. ત્યાર પછીની એજ્યુકેશનની વાત આવે તો કોલેજ આપણે ભિવંડીની અંદર ઓસવાળ કોલેજ છે, એ કોલેજનું બી હું આવ્યો ત્યારે પાયા પડેલા હતા, અને ત્યાર પછી કોલેજ બનાવી ને લાસ્ટ 2 નવેમ્બર સોરી 2017માં એનું ઓપનિંગ બી મારા હાથે જ થયું છે. એટલે એ કોલેજનું બી ભિવંડીમાં આ એક આયોજન થઈ ગયું. એટલે એજ્યુકેશન ક્ષેત્રે આ મકાન હતું એમને મકાન આપવા માટે, આર્થિક સહાય ક્ષેત્રે આ બધું કરી રહ્યા છીએ, અને આ જેટલા બી પ્રોજેક્ટ કર્યા એની પાછળ 40 થી 50 કરોડ રૂપિયા મારા 6 વર્ષ દરમિયાન મેં કલેક્શન ફાળો મળેલો છે. એમાંથી 15 કરોડ ખાલી નાઇરોબીથી આવેલા છે, 25 થી 30 કરોડ રૂપિયા ઇન્ડિયામાંથી ભેગા કરી અને એક ઇતિહાસ રચેલો છે. ને ખૂબ જ મોટી બાબત છે કે ખરેખર જોવા જાય કે દાનનો પ્રવાહ એટલો બધો વધી ગયો અને તમે ખરેખર સારા કાર્યો તરફ થઈ રહ્યા છે. ખરેખર તો ધન્યવાદ છે તમે અને તમારી ટીમને કે ખરેખર એક મોટું વિઝન રાખીને તમે લોકો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો. હવે અશોકભાઈ, એક તમે જે સામાજિક કાર્ય કરી રહ્યા છો, તમે જે એજ્યુકેશન ક્ષેત્રે આટલું બધું આગળ વધી રહ્યા છો સમાજ માટે, તો એક યુથને પણ તમારો એક મેસેજ હોવો જોઈએ કે એ લોકો પણ સામાજિક રીતે થોડા ઇન્વોલ્વ થાય. કેમ કે ખરેખર કેવું થઈ રહ્યું છે કે
અત્યારે ઘણો બધો તમને પણ સમયનો અભાવ નડે છે, બિકોઝ કેમ કે આજે જોવા જઈએ સામાજિક રીતે, ધંધાકીય, પરિવાર રીતે તમે ખરેખર પૂરતો સમય આપો છો બધાને. તો આ એક તમારા તરફથી પણ એક કહેવું જોઈએ કે તમે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો, અને તમારા તરફથી એક મેસેજ પણ હોવો જોઈએ કે આજનું યુથ ખરેખર એમને એક વિઝન લઈને ચાલવું જોઈએ સમાજ માટે. હું એક એક્ઝામ્પલ આપીને હું તમને વાત કરીશ કે એક આપણે ડૉક્ટર બનતો હતો, એટલે સેકન્ડ યર ડૉક્ટરમાં આવ્યા પછી એક ગવર્મેન્ટના રૂલ્સ આવ્યા પ્રમાણે 85,000ની ફીસ વધી ગઈ હતી. એટલે આગલા વર્ષની અને આ બે વર્ષની ભરવાની હતી, એની ને રેગ્યુલર ફીસ ભરવાની હતી. એટલે એના ફાધર મધરે એવો વિચાર કર્યો કે હવે આ દીકરાને આપણે ડૉક્ટર નથી બનાવો. એમને ક્યાંયથી ખબર પડી ગઈ હશે કે ભાઈ અશોક મારું કદાચ આમાં કંઈ કરી શકે. મારી પાસે આવ્યા 3.5 લાખ રૂપિયા ભરવાના હતા, પણ એને ડૉક્ટર નહોતો બનાવો એમ કરીને એ લોકો વિચાર લઈને આવ્યા હતા. એટલે મેં એમને કીધું કે આ 3.5 લાખ રૂપિયા તમે લ્યો, પહેલાં ફીસ ભરી આવો, મારે બીજું કંઈ સાંભળવું નથી, અને પછી મને મળવા આવજો. એ બીજે દિવસે મળવા આવ્યા, એટલે એ છોકરો ડૉક્ટર થઈ ગયો. આજની તારીખમાં એ MS થઈ ગયો છે અને સારી પોસ્ટ ઉપર છે. જ્યારે એ છોકરો ડૉક્ટર થઈ ગયો ત્યારે મારું એક સન્માન કરવામાં આવ્યું હતું વાડીની અંદર, એ લોકોનું ફેમિલી ફંક્શનમાં. ત્યારે મેં એક મેસેજ આપેલો, એ મને એ પૈસા પાછા આપવાની વાત કરતા હતા. મેં કીધું મને કદાચ પૈસા પાછા નહીં આપતા, પણ તમે બીજા કોઈ છોકરાઓને, સ્ટુડન્ટને જે આર્થિક રીતે નબળો હોય એને ડૉક્ટર બનાવો, અને એને સજેસ્ટ એટલે ગાઈડન્સ બી આપો કે ડૉક્ટર બનવા માટેની કેટલી કોલેજો છે, શું આપણે બેનિફિટ એમાં મળી રહ્યો છે, એ દરેક સમજાવવા માટેનું મેં એમને કીધું હતું. એટલે મારું એ સન્માન કરવા માંગતા હતા, મેં સન્માન લીધું નહોતું. મેં એમ કીધું હતું કે જ્યારે તું એક છોકરાને આવી રીતના ભણાવીશ, બે છોકરાને ભણાવીશ, અને ઓસવાળોના ઓપરેશન જે 2.5 થી 3 લાખ રૂપિયા ઓપરેશન જે બી હોય છે, મોટા મોટા ઓપરેશન, એ વર્ષમાં એક કે બે ઓપરેશનો તું ફ્રી કરીશ, ત્યારે હું સમજીશ કે ભાઈ મેં તને કદાચ ભણાવવામાં જે હેલ્પ કરી છે એ સમાજ માટે ઉપયોગી થઈ રહ્યો છે, અને આગળ જતા તું સમાજ માટે ઉપયોગી થશે. અને બીજો એક મેસેજ, જે ભણવા ગણવાનો હંમેશા એજ્યુકેશન માટે અમે લોકો, અમારું ફેમિલી બધું એજ્યુકેશન માટે પ્રેમી છે, અને સ્ટુડન્ટને ભણાવવામાં માને છે કે ડિગ્રી કરો, પણ આજના જમાનામાં કોઈ ડૉક્ટર બનવું કે એન્જિનિયર બનવું કે એ જરૂરી નથી. ઘણા બધા સ્કોપ, ઘણા બધા કોર્સો એવા આવી રહ્યા છે કે તેમાં એના ટેલેન્ટ પ્રમાણે કોઈ પણ કોર્સ લઈ અને એને હાયર એજ્યુકેશન માટે ક્યાં બી જવું હોય, ફોરેનમાં જવું હોય અથવા તો ઇન્ડિયામાં એ એજ્યુકેશન લેવું હોય, એ એજ્યુકેશન લઈ અને એની કદાચ આર્થિક સહાય લઈને બી ભલે એ એજ્યુકેશન લેતો હોય, પણ ત્યાર પછીની એની એક ડ્યુટી થઈ જાય છે કે સમાજ માટે એનું ઋણ ચૂકવવું જોઈએ. જે રીતે હું બી મેકેનિકલ થઈ અને સમાજનું એક ઋણ ચૂકવી રહ્યો છું, એક એજ્યુકેશન બાબતમાં ચૂકવી રહ્યા છીએ, આર્થિક બાબતમાં કદાચ ચૂકવી રહ્યા છીએ, એ રીતે ઘણી બધી એવી આપણે ઓસવાળો માટેની જરૂરિયાતો છે એને ધ્યાનમાં આપી. કારણ કે એજ્યુકેશન લઈને બધા કદાચ વેલ સેટલ થઈ જાય છે પણ સમાજને ભૂલી જાય છે. એટલે એ લોકોને મારે ખાસ યાદ અપાવવાનું છે, તમે સમાજની સાથે જોડાયેલા રહ્યો, એજ્યુકેશન હાયર લ્યો, સ્પોર્ટ્સમાં આગળ વધો. એવી ઘણી બધી ફિલ્ડ હવે આવી ગઈ છે કે એ ફિલ્ડમાં તમે આગળ વધો, પણ સમાજના ઋણી હંમેશા રહેશો તો સમાજ આગળ વધશે. ને ખૂબ જ સરસ વાત કહી, સન્માનની વાત કરી તો જ્ઞાતિજીને એક વસ્તુ કહી દઉં, જૈન શક્તિ તરફથી એમને જૈન ભામાશાનો પણ એવોર્ડ મળેલો છે, અને એવા અસંખ્ય એમને સન્માન પ્રાપ્ત થયેલા છે કે જે કદાચ આપણે સાંભળ્યા પણ ના હોય. આ ખૂબ જ સારી બાબત કહી અશોકભાઈ કે તમે જેમ કીધું કે જે રીતે તમે સમાજને સપોર્ટ લીધો છે, એવી રીતે તમે સમાજને એ રીતે કે નહીં કે રિટર્ન આપવા કરતાં એનું તમે આગળ હજી એક ચાલતું રહે, એટલે આ એક ચક્ર એવું ચાલતું રહેશે કે કદાચ સમાજમાં આવતા નવા વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ હશે એમને પણ સપોર્ટ મળી રહેશે, ને ક્યાંક ને ક્યાંક એ પોતાનો ઋણ અદા કરવાની થી પણ એક મોચિત નહીં રહે. મેં ધીરેનભાઈ એક વસ્તુ કહું, ભામાશાનો એવોર્ડ મને જૈન શક્તિ ગ્રુપે આપેલો છે, એટલે એક જૈન ગ્રુપ છે ગુજરાતની અંદર જેનું મેગેઝિન બી બહાર પડે છે, પણ એ મેં એવોર્ડ લેવા ટાઈમે બી એમને મેં કહેલું, જાહેરમાં બધા લોકો હતા, ત્યારથી લંડન વાસીઓ બી આવ્યા હતા અને આપણા હાલારીઓ બધા હતા, ત્યારે કીધું હતું મેં હું ભામાશાહ છું કે નહીં મને ખબર નથી. કારણ કે ભામાશાહ એટલે હું એ વ્યાખ્યા એવી કરું છું કે જે કરોડોનું ડોનેશન આપતા હોય, ધર્મમાં આપતા હોય. મેં કીધું હું એટલું બધું ડોનેશન નથી આપતો, પણ ચોક્કસ કદાચ જો મને ભામાશાહ એ રીતે આપતા હોય કે સમાજનો નાનામાં નાનો માણસ કોઈ પણ રીતે દુઃખી હોય, આર્થિક રીતે દુઃખી હોય કે મેડિકલ રીતે દુઃખી હોય કે એજ્યુકેશનમાં કાંઈ જરૂર હોય, એ સમાજના નાનામાં નાના માણસનો સૌથી પહેલો ફોન આવે ને તો અશોક મારુને ફોન આવે છે, એટલે એને હેલ્પ કરવા માટે હું બંધાયેલો છું. એ રીતે કદાચ તમે ભામાશાહનો એવોર્ડ આપતા હો તો ચોક્કસ કે
પોષવાળો માટે એક આ સહાય કરવા રૂપે હું ભામાશું છું. નહીં નહીં, ખૂબ જ સરળ અને સાદી બાબત કહી, અને ખરેખર તમારા વિચારો ખૂબ જ ઉત્તમ છે. હવે હજી એક પ્રશ્ન કે આપણે અત્યારે સમાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે, એજ્યુકેશનના મામલામાં લોકો ખરેખર આર્થિક રીતે પણ સદ્ધર થઈ રહ્યા છે, તો એક સામાજિક રીતે તમે આજથી ફ્યુચરમાં એક કયું વિઝન સમાજને કહેવા માંગો છો કે ખરેખર આ હિસાબે આપણે ખરેખર 10 વર્ષ પછી સમાજને અહીંયા તમે જોવા માંગો છો? અમારે તો એ કહેવા માગશું કે સમાજ જેટલો આગળ વધવો જોઈએ એટલો આગળ નથી વધતો. એના રીઝન છે કે દરેક સમાજમાં મેં જોયું છે, કદાચ કોઈ પણ સમાજની વાત કરીએ, વાપી કે બેંગ્લોર કે બોમ્બે સમાજ, કે દરેક સમાજની અંદર આર્થિક બધા એકબીજાની મતલબ આમ જોવા જાઓ તો પક્ષ છે, અને એના હિસાબે પોલિટિક્સ રમાઈ રહ્યું છે, અને એ પોલિટિક્સના હિસાબે સમાજના જે કાર્યો થવા જોઈએ એ થતા નથી. બધા એક થઈ અને જો કાર્ય કરશું તો ઓસવાલો માટે સૌથી મોટામાં મોટો સુવર્ણ યુગ મતલબ સોનાનો યુગ આવશે, કારણ કે બધાની શક્તિ ઘણી બધી છે. એ શક્તિ બહાર આવતી નથી, લોકો કોઈ સમાજમાં કાર્ય કરવા આવતા નથી, કારણ કે રાતોરાત મીટિંગ ચાલે છે, સવારો સવાર મીટિંગ ચાલતી હોય છે. પણ દરેક લોકોને આગળ આવવાની જરૂર છે અને સમાજની જરૂરિયાતો સમજાવવાની જરૂર છે, અને એને પૂરી કરવા માટેનો પૂરો પ્રયાસ કરવો જોઈએ દરેકે મળીને. ને ખરેખર આ ખૂબ જ સારી બાબત કહી અશોકભાઈએ કે સમાજના દરેક વ્યક્તિએ સાથે મળીને આગળ વધવું જોઈએ. ખરેખર કે નાનકડી કોન્ટ્રોવર્સી હોય કે વાદ વિવાદ હોય તો ખરેખર ટેબલ પર બેસીને સુલઝાવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આનો માર્ગ કાઢવો જોઈએ, અને દરેકને સરખી ઓપોર્ચ્યુનિટી મળે એવા પણ ક્યાંક ને ક્યાંક એમણે પોતે પોતાના શબ્દો દ્વારા કહેલું છે. તો આ બહુ સારો મેસેજ કીધો છે ખરેખર અશોકભાઈ, થેન્ક યુ, અને તમારો મૂલ્યવાન સમય તમે આપ્યો. હવે એક અંગત બાબત, તમે લગભગ 2011થી માયાહાલાર સાથે ખરેખર દરેક કાર્યમાં તમે ક્યારે ના નથી પાડી, અને ખરેખર તમે તમારા બધા સપોર્ટ અમને આપ્યા છે. તો એક કોમેન્ટ્રી માટે તમારા તરફથી શબ્દ હશે તો કદાચ સમાજમાં હજી અમારું પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠા વધી રહી છે. ભાઈને એક જ વિશ ઓલ ધી બેસ્ટ. સૌથી પહેલા તો તમે જે કાર્ય કરી રહ્યા છો એ સમાજ ઉપયોગી છે, અને સમાજના હરેકના મોઢા ઉપરથી એક સિટી તરીકે તમે અત્યારે એટલા બધા ફેમસ છો કે નાનાથી નાનો છોકરો કરી અને મોટામાં મોટા ઓલ્ડ એજને કદાચ 95 વર્ષના બી કોઈ ઓસવાલ હશે ને એને ખબર હશે કે સિટી, કારણ કે તમે જે મરણ નોંધ જે આપી રહ્યા છો અને જે મેસેજો સમાજને આપી રહ્યા છો એ બહુ સારા છે, બહુ જરૂરી છે. સમાજને એકમેક કરીને રાખ્યા છે. આનાથી એ કોમર્શિયલમાં એવું હોય છે કે જે મોટા લોકો બીજું કંઈ નથી સમજતા, પણ એ મરણ નોંધ જ્યારે વાંચે છે ને ત્યારે આગળ પાછળ બધી એવી વસ્તુ આવે છે ને કે એ લોકોને સમજમાં નથી આવતું કે આ બધી શું વસ્તુ છે. એટલે એને એક મરણ નોંધને અલગ રાખીને એની આગળ પાછળ એડવર્ટાઇઝમેન્ટ ના આપી અને એ કરશો તો અત્યારે સમાજમાં જે છે, કારણ કે સમાજ જ્યારે હું બહુ સંકળાયેલો છું, દરેક લોકો મારી સાથે વાત કરતા જ હોય, તમે ઘણા આગળ વધી ગયા છો અને હજી બી તમે આગળ વધો એવી સમાજની ભાવના છે. સમાજને ઘણું બધું તમારાથી બેનિફિટ થયું છે, એકમેકને બધા મળી રહ્યા છે, ઘણા બધા તમારા એવા સબ્જેક્ટ એમાં સિટીમાં નાખી રહ્યા છો કે બધાને છોકરા છોકરીઓને કદાચ મળવાનો ચાન્સ મળે છે, નોલેજ મળે છે, ઘણું બધું મળે છે, બિઝનેસ માટે બી ઘણું બધું ઉપયોગી છે. અને એ રીતે આગળ વધતા રહ્યો અને બહુ સારું કાર્ય કરી રહ્યા છો, એન્ડ એટલું જ હું તમને કહીશ કે આ રીતે જ કાર્ય તમે કરતા રહ્યો. અને થેન્ક યુ અશોકભાઈ, ખરેખર આના બાબત પર આપણે જરા ફોકસ કરશું કે ખરેખર અશોકભાઈ કેવું છે કે આપણે હવે છે ને યુઝર ઇન્ટરફેસ એટલે તમે પોતે સમાજને સંદેશો આપી શકો છો એ ટોટલી નિઃશુલ્ક કરી નાખ્યું છે, અને એના માટેના પણ અમુક કેવું છે કે ટેકનિકલી બધા જણને કેને કે ખબર નથી પડતી એટલે આ વિષય થાય છે. બાકી તમે જોશો તો દરેક વસ્તુનો અલગ 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 આપણે રચના આપી દીધી છે કે તમારે મરણ જોવું છે, લગ્ન જોવા છે કે નવા જન્મ જોવા છે, એની સુવિધા પણ આપણે કરી નાખી છે. એટલે આમાં ખરેખર જોવા જાય તો લોકોને અજ્ઞાનતા છે કે આ કેવી રીતે છે, થોડુંક જો એનો આપ કરશું તો એકદમ સિમ્પ્લિફાય કરી નાખ્યું છે. ઇવન પહેલાં કરતાં સારી સુવિધા એ અમે આપવાની કોશિશ કરી છે કે આખું ટોટલી અમે ફ્રી કરી નાખ્યું છે. કેમ કે સમાજના નાના જે ગૃહ ઉદ્યોગ છે એ લોકો આપી શકે છે, સામાજિક લેવલ પર જે પણ કાર્યો થઈ રહ્યા છે એની નોંધ આપણે આપી શકીએ છીએ. અને અત્યારે અમે લોકોએ લગભગ તમને પણ ખ્યાલ જ હશે હાલર વિશ્વકંદ એટલે હાલર એન્સાયક્લોપીડિયા બનાવવાની આખી કોશિશ અમે રજૂ કરી છે, અને એની અંદર એક પ્રાઇડ ઓફ હાલર કરીને કોન્સેપ્ટ લીધો છે. તો એની અંદર આપણે કેવી રીતે આગળ જવાનું છે કે હરેકે હરેક જે આપણા ઇતિહાસમાં સમાયેલું છે
સામાજિક યોગદાન કે પોતાનું પર્સનલ લેવલ પર એક એચિવમેન્ટ એનો અમે કરવાના છે. દરેક સંસ્થાઓ આખા ગ્લોબલ ડિરેક્ટરીની અમે કોશિશ કરી રહ્યા છીએ. એટલે શું થશે કે સમાજને સાંકળી લેશું. અને ખરેખર તો અશોકભાઈ તમે ખરેખર આમાં જોડાયેલો છો, એ ખૂબ જ આમ કે કનેક્ટેડ છો એ જાણીને આનંદ થાય છે. સો અશોકભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે આટલો બધો સપોર્ટ આપી રહ્યા છો અને આપશો એની પણ આશા રાખી. થેન્ક યુ.